धोरण सात की अंदर हमें अपने स्वाध्याय 4.4 देखिए तो यहाँ दाखला नंबर एक है आपेल परिस्थिति मुजब समीकरण रची तेनो ज्ञात संख्या शोधो। पहलू है संख्या 8 गणा में 4 उमरता तमने 60 मिले तो कई रीते आ देखो। धारो कि संख्या धारवानी है, धारो कि संख्या एक्स है बराबर, धारो कि संख्या एक्स है बराबर। हवे आठ गणा कीधु से तो आठ गणा करिए आप तो के बन से अँ घड़ी 8x थी जैसे, 8 गणा कीधा से तो 8x थे तो समीकरण अँ बनाइए 8x अने के उमरवाना है 4 तो 8x वत्ता 4 बराबर के मे 60 बराबर आ समीकरण बनो। हवे 8x बराबर प्लस 4 पीली बाजू जता रहे तो 60 माइनस 4 तो 60 में 4 जैसे तो 8x बराबर के 56 60 में 4 जैसे तो 56। हवे x बराबर 56 ना छेद में 8 तो 8 सता 56 तो x बराबर के 7 आनो जवाब। पची एज रीते आ थयो ए, हवे एज रीते बी तो बी में शू कहे छे के संख्याना एक पंचमांश भाग में 4 बात करता 3 मळे छे तो धारो कि ते संख्या कई छे, धारो कि ते संख्या एक्स छे, धारो कि ते संख्या कई आवशे, संख्या धारवानी छे ते संख्या एक्स छे। हवे एक पंचमांश की जोईए तो एक पंचमांशना केटला भाग थशे एक्स थाय, एक पंचमांशना एक्स थशे तो एक पंचमांश एक्स 4 बात करता माइनस 4 बात करिया तो कितना मळे छे आपणने 3 मळे छे, 4 बात करता कितना मळे छे 3 बराबर 3, एक पंचमांश एक्स माइनस 4 बात करता कितना मळे छे बराबर 3 तो जुओ हवे एक पंचमांश एक्स बराबर 3 वत्ता 4 केम 3 वत्ता 4 4 पेली बाजू गया माइनस 4 तो प्लस थई गया तो 4 ने 3 7 तो एक पंचमांश एक्स बराबर 7। हवे बंने बाजू आपणे 5 वडे गुणी दईए तो एक पंचमांश एक्स गुणिया 5 बराबर 7 गुणिया 5 तो 5 जता रहा बराबर तो 7 5 35 तो एक्स बराबर केटला आवशे 35। आगळ ત્રીજો દાખલો છે, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો એ મને 21 મળે છે। તો હવે સીમાં દેખીએ સી તો એક્સ મળે છે તો ધારો કે તે સંખ્યા કઈ છે, ધારો કે તે સંખ્યા કઈ આવશે એક્સ છે બરાબર। હવે નમક એક 3/4 ઉમેરવાના, 3 ઉમેરવાના છે બરાબર તો 3/4 ભાગ તો કેટલા થશે 3/4 એક્સ થશે બરાબર તો 3/4 એક્સ વત્તા કેટલા ઉમેર્યા 3 બરાબર કેટલા મળે છે 21 મળ્યા બરાબર। હવે આગળની જેમ 3/4 એક્સ બરાબર 21 માઇનસ 3 પ્લસ 3 પેલી બાજુ જતા રહ્યા એટલે માઇનસ થઈ ગયા તો 3/4 એક્સ બરાબર 21માંથી 3 જશે તો કેટલા થઈ જશે 18। હવે બંને બાજુ 4 વડે ગુણીએ તો 3/4 ગુણ્યા 4 બરાબર 3/4 ગુણ્યા 4 તૃતીયાંશ બરાબર ઊંધા થઈ જશે બરાબર 18 ગુણ્યા 4/3 તો જુઓ 4 ગયા 4 ગયા 3 ગયા 3 ગયા 3 6 18 બરાબર તો 6 કેટલા થઈ ગયા 24 તો એક્સ બરાબર કેટલા આવશે 24 બરાબર। આગળ ડી વાળો દેખીએ, જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તે પરિણામ 15 હતું તો કેવી રીતે થશે, 2 બાદ કર્યા તો 2x માઇનસ કેટલા બાદ કર્યા 11 તો પરિણામ કેટલું હતું 15 બરાબર તો 2x બરાબર 15 વત્તા 11 આપેલી બાજુ જતા રહ્યા એટલે થઈ ગયા તો 2x બરાબર 15 ને 11 કેટલા થઈ જશે 26 બરાબર। હવે બંને બાજુ 2 વડે ગુણીએ તો 2x/2 બરાબર 26/2 હવે 2 જતા રહ્યા બરાબર।
હવે બે ને આપણે છવ્વીસ વડે ગુણીએ તો કેટલા થાય, તેર દૂ છવ્વીસ, તો એક્સ બરાબર કેટલા આવશે, તેર. અગર માન લો કે આ વચ્ચેનું સ્ટેપ તમારે ના કરવું હોય તો તમે ડાયરેક્ટ બી કરી શકો છો. કેવી રીતે? તો એક્સ બરાબર, અથવા ડાયરેક્ટ બી કરી શકો છો, એક્સ બરાબર છવ્વીસના છેદમાં બે, તેર દૂ છવ્વીસ, તો એ પણ જવાબ કેટલો આવશે, તેર જ આવશે. આગળ ઈમાં લખીએ, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા 50માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. તો જોઈએ, એક્સ નોટબુક છે, કેટલી નોટબુક છે, એક્સ નોટબુક્સ છે બરાબર. હવે 50 બાદ કર્યા છે તો 50માંથી 3x બાદ કર્યા, કેટલા મળ્યા છે એને, પરિણામ 8 મળ્યું છે બરાબર. તો અહીં થઈ જશે માઇનસ 3x બરાબર 8 માઇનસ 50. માઇનસ 3x આ બાજુ ગયા, 50 પેલી બાજુ ગયા એટલે માઇનસ 3, તો માઇનસ 3x બરાબર 50માંથી 8 જશે તો માઇનસ 42 થઈ જશે બરાબર. તો એક્સ બરાબર 42ના છેદમાં 3, 14 તરી 42, તો એક્સ બરાબર કેટલા આવશે, માઇનસ 14. આગળ એફ, એફમાં કહે છે ઈલાએ એક સંખ્યા ધારી, જો તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો તેને 8 મળશે. તો ધારો કે તે સંખ્યા કઈ આવશે, તે સંખ્યા એક્સ. તે સંખ્યા કઈ આવશે, પહેલાં સંખ્યા ધરવી પડે ને, તે સંખ્યા કઈ છે, એક્સ છે બરાબર. તો 19 ઉમેર્યા એને તો એક્સ વત્તા 19 મળે છે બરાબર. હવે એને ભાગે છે કેટલા વડે, 5 વડે, તો એક્સ વત્તા 19 છેદમાં 5 અને મળે છે કેટલા, 8. એક્સ વત્તા 19 અને ભાગે છે કેટલા, 5 અને મળે છે 8. તો હવે જોઈએ, બંને બાજુ 5 વડે ગુણીએ તો એક્સ વત્તા 19 છેદમાં 5 ગુણ્યા 5 બરાબર 8 ગુણ્યા 5 બરાબર. હવે 5 જતા રહ્યા, 8 × 5 = 40 થઈ જશે. તો અહીંયા એક્સ વત્તા 19, 8 × 5 = 40, તો એક્સ બરાબર 40 માઇનસ 19. કેમ માઇનસ થયા, પ્લસ પેલી બાજુ ગયા એટલે માઇનસ થઈ ગયા, તો એક્સ બરાબર કેટલા થઈ જશે અહીંયા ઘડી, 21. તો એક્સ બરાબર 21. છેલ્લો દાખલો દેખીએ, જી વાળો દાખલો. જીમાં શું કહે છે, અનવર એક સંખ્યા ધારે છે, તે સંખ્યાના 5/5 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે. તો દેખો, એક સંખ્યા ધારે છે, તે ધારેલી સંખ્યા કઈ, ધારેલી સંખ્યા કઈ આવશે, સંખ્યા એક્સ છે બરાબર. હવે 7 બાદ કરતા, 7 બાદ કરે છે તો 5/5 માઇનસ 5/5 એક્સ માઇનસ કેટલા મળે છે, 7 મળે છે બરાબર. હવે 23 ઉમેરે છે પાછા, 5/5 એક્સ માઇનસ 7 બરાબર કેટલા મળ્યા, 23 મળ્યા છે બરાબર. તો જુઓ, 5/5 એક્સ બરાબર 23 + 7, પ્લસ 7 પેલી બાજુ ગયા એટલે થઈ ગયા, તો 5/5 એક્સ બરાબર 30 બરાબર. બંને બાજુ 2 ભાગીએ તો 5/5 એક્સ ગુણ્યા 2/5 બરાબર 30 ગુણ્યા 2/5, બંને બાજુ 2/5 વડે ગુણીએ આપણે બરાબર. હવે અહીંયા ઘડી કેવી રીતે થશે, તો જુઓ, 5 × 6 = 30 બરાબર. 5 ગયા 5 ગયા, 2 ગયા 2 ગયા, તો 6 + 2 કેટલા રહ્યા, 12, તો એક્સ બરાબર કેટલા આવશે, 12. સમજ પડી ગઈ? તો આ રીતે તમારે દાખલા તમારા નોટમાં ગણવાના રહેશે, આમાં આગળના દાખલા ગણવાની જરૂર નથી. આપણે હવે અહીંયા ઘડી આ ચેપ્ટર પૂરું થયું.